હેલો નમસ્કાર વેલકમ આપ જો રાજર ટેક ગુરુનો વધુ એક નવો એપિસોડ અને યશ અને ચાંદની આજે ફરીથી આવી ગયા છે તમને નવી નવી ઇન્ફોર્મેશન આપવા માટે નવી નવી માહિતી આપવા માટે અને આજે છે ને ચાંદની કંઈક જૂની જૂની પણ વાતો કરવાની છે આજે જૂની નવી ભવિષ્યની ભૂતકાળની આજે શોની એક થીમ અમે નક્કી કરતા હતા બેસીને ત્યારે નક્કી કર્યું ભૂત વર્તમાન અને ભવિષ્ય ભૂતની પણ વાતો કરીશું આજે આપણે હા એટલે ભૂતકાળની વાત ભૂતકાળની વાતો કરીશું પછી વર્તમાનની વાત કરીશું અને ભવિષ્યની વાત કરીશું ભવિષ્યમાં આવનારા 6 મહિનામાં 2015ની અંદર તમે શું નવી વસ્તુ જોશો એની પણ વાતો કરવાની છે બિલકુલ એટલે જે રૂમર્સ અત્યારે ચાલી રહી છે ને જેને કહેવાય ને હેશટેગ રૂમર્સ જે ચાલી રહી છે અત્યારે તો એની આપણે વાતો કરવાના છીએ અને શું પોસિબલ હોઈ શકે છે 2015માં કઈ નવી વસ્તુ હશે કે જે એક્સાઇટિંગ હશે અને તમને લોકોને આમ જોઈને એમ થઈ જશે કે આ વસ્તુ મારા પાસે હોવી જોઈએ મારા ગેજેટ કલેક્શનની અંદર ટેકનોલોજીની અંદર મારી પાસે હોવી જોઈએ તો એવી બધી વસ્તુની વાત કરશો એ સિવાય વાત કરવાના છીએ આજે બ્લેકબેરીની બ્લેકબેરી કાળું જાંબુ જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ તો એ બ્લેકબેરી જે છે તે એક્સટિંક્ટ થઈ ચૂક્યું હતું ઓલમોસ્ટ મરી ચૂકી હતી કંપની એવું કહી શકાય પરંતુ એણે પાસપોર્ટ જ્યારે લોન્ચ કર્યો ને ચાંદની જે પાસપોર્ટ સાઇઝનો ફોન ત્યારથી એમને રેવન્યુમાં થોડો સુધારો આવ્યો પછી એમણે લોન્ચ કર્યું બ્લેકબેરી ક્લાસિક જે ફોન પણ ખરેખર ક્લાસિક હતો અને કીપેડની અંદર ફરીથી આવ્યો અને જે સ્ટેપને કારણે થઈને આ જે કંપની પડી ભાંગવાની સિચ્યુએશનમાં હતી કે ઓલ ટચ સ્ક્રીનવાળા ફોન લોન્ચ કર્યા ત્યારથી એમની રેવન્યુ ઘટવા લાગી હતી તો હવે એ સિરીઝમાં કંઈક નવું અહીંયા આવી રહ્યું છે નામ છે બ્લેકબેરી લીપ તો આ લીપ જે છે ભૂતમાંથી વર્તમાનમાં લીપ અને વર્તમાનથી ભવિષ્યમાં લીપ તો કેટલો જલ્દી આ લીપ થઈ શકે છે અને શું આ ફોનની અંદર છે સૌથી પહેલાં તો તે જોઈ લઈએ સૌથી પહેલા વાત ડિઝાઇનની દેખાવમાં આ ફોન પોતાના મોટા ભાઈ Z3 જેવો જ લાગે છે બેક પેનલ પર રબરાઇઝ્ડ ડિઝાઇન આપવામાં આવી છે દેખાવમાં તો ફોન સારો છે સ્પેશિયલી બિલ્ડ ક્વોલિટી ખૂબ સારી છે કોર્નર્સ રાઉન્ડ હોવાને કારણે આપ લાંબા સમય સુધી આ ફોનનો યુઝ કરી શકો છો આ ફોનનો વન હેન્ડેડ યુઝ ખૂબ આસાનીથી કરી શકાય છે ફોનની એક તરફ જ વોલ્યુમ બટન્સ આપવામાં આવ્યા છે અને આ બંનેની વચ્ચે જ આપવામાં આવ્યું છે બ્લેકબેરી આસિસ્ટન્ટ બટન આ વખતે સૌથી વધુ ધ્યાન ખેંચનારું ફીચર છે આ બ્લેકબેરી આસિસ્ટન્ટ જેને આપણે ગૂગલ નાવ અને એપલના સીરીનું બ્લેકબેરી વેરિયન્ટ કહી શકીએ હવે વાત કરીએ પરફોર્મન્સની તો તેમાં ડ્યુઅલ કોર 1.5 ગીગાહર્ટ્ઝનું સ્નેપડ્રેગન S4 પ્લસ પ્રોસેસર આપવામાં આવ્યું છે જેનો સાથ આપે છે 2GB રેમ 16GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે જેને માઇક્રો SD કાર્ડની મદદથી 128GB સુધી એક્સપેન્ડ કરી શકાય છે આ વખતે ખાસ યંગ બિઝનેસ એસ્પિરન્ટ્સને અથવા તો એમ કહો કે સ્ટાર્ટઅપ્સને ધ્યાનમાં રાખીને આ ફોન બનાવવામાં આવ્યો છે તેમાં 5 ઇંચનો HD 720p રેઝોલ્યુશનવાળો ડિસ્પ્લે આપવામાં આવ્યો છે જે કલર્સના હિસાબે ખરેખર અટ્રેક્ટિવ લાગે છે 8 મેગાપિક્સલનો ઓટો ફોકસ કેમેરા આપવામાં આવશે જે ફૂલ HD વિડિયો રેકોર્ડ કરી શકે છે તેમાં ટચ ફોકસ ફેસ ડિટેક્શન HDR પેનોરામા મોડ આ બધા ઢગલાબંધ ફીચર્સ આપવામાં આવ્યા છે સાથે જ આગળની તરફ 2 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ આપવામાં આવ્યો છે કેમેરા ડિપાર્ટમેન્ટમાં પોતાના પહેલાના બ્લેકબેરી ફોન્સના પ્રમાણે લીપનો કેમેરા ખૂબ સારું પરફોર્મ કરી લેશે જોકે આ રેન્જમાં કેમેરામાં હજુ પણ ઇમ્પ્રુવમેન્ટ્સની ઘણી શક્યતાઓ હતી 2800mAh નોન રિમુવેબલ બેટરી આપવામાં આવી છે જે એક દિવસ તો આસાનીથી આપનો સાથ આપી દેશે 3G 4G LTE Wi-Fi Bluetooth 4.0ની સાથે આવનારા બ્લેકબેરી લીપની કિંમત છે 20,000 રૂપિયા સૌથી પહેલાં જો ડિઝાઇનની વાત કરીએ ને તો ચાંદની બ્લેકબેરીના ફોન્સ જે છે ને તે હંમેશા કીપેડવાળા આપણે જોયા છે હવે જ્યારે ઓલ ટચ સ્ક્રીનવાળા ડિવાઇસીસ જ્યારે લોન્ચ કર્યા હતા ભૂતકાળમાં એની સિરીઝ જે હતી ને આ ટચ સ્ક્રીનની Z10 લો Z30 લો કે Z3 લો આ બધા ફોન એવા જોરદાર પીટાઈ ચૂક્યા હતા જેને કહેવાય ને કે એનો સેલ્સમાં બહુ ખરાબ આંકડાઓ જોવા મળ્યા હતા આપણને હવે એ જ પેટર્ન એકચ્યુઅલી જોવા જાવ ડિઝાઇનની એ ફોલો કરી છે રબરાઇઝ્ડ બેક પેનલ આપવામાં આવ્યું છે આની અંદર રબરાઇઝ્ડ બેક પેનલને કારણે થઈને સૌથી મોટો ફાયદો જે છે તે ફોનની ગ્રીપ હાથમાંથી સ્લીપ ફોન જલ્દી નહીં થાય ઉપરથી જો વાત કરીએ તો આ ફોન જે છે ને તે યુનિબોડી બનાવવામાં આવ્યો છે યુનિબોડી એટલે શું બેઝિકલી કે તમે બેટરી રિમૂવ ન કરી શકો સિમ કાર્ડ ઇન્સર્ટ કરવા માટે એક સ્લોટ હોય એક મેમરી કાર્ડ ઇન્સર્ટ કરવા માટે સ્લોટ હોય ધેટ્સ ઇટ અને બાકી તમારે ચાર્જ કરવા માટે પિન હોય તો યુનિબોડી ડિઝાઇનને કારણે થઈને ફોનની જે મજબૂતાઈ હોવી જોઈએ સ્ટર્ડીનેસ જેને કહીએ છીએ આપણે ફોન ખૂબ જ મજબૂત થઈ જાય છે ભૂલથી પણ ફોન પડી ગયો તો ફોન મજબૂત છે અને એના કોર્નર્સ જે છે તે રાઉન્ડ કોર્નર્સ આપવામાં આવે છે એને કારણે થઈને ફોન પડે છે ત્યારે પણ એટલી ઇમ્પેક્ટ એની અંદર નથી આવતી અને ખૂબ સારી વાત છે ઉપરથી સિમ કાર્ડ સિંગલ સિમ આપવામાં આવ્યું છે અને યુનિબોડી ડિઝાઇનને કારણે થઈને ફોન ખરેખર યુઝ કરવાની મજા આવે છે અને બ્લેકબેરીની કંઈક આમ સ્ટાન્ડર્ડ ડિઝાઇન હોય ને
એવું ખરેખર ક્લિયરલી દેખાય છે. તો ડિસ્પ્લે રિઝોલ્યુશનની વાત કરીએ, સ્ક્રીનની વાત કરીએ, એના એના એનો રિવ્યૂ તારો શું કહે છે? જો હવે બ્લેકબેરીના ફોન જે છે ને હંમેશા એ ડિસ્પ્લેની બાબતમાં થોડા પાછળ રહેતા, પણ આ પહેલો ડિવાઇસ ચાંદની મને એવો ખરેખર લાગ્યો છે બ્લેકબેરીનો ડિવાઇસ કે જેની અંદર ડિસ્પ્લે ખરેખર ખૂબ સારો આપવામાં આવ્યો છે. સ્ક્રીન કેમેરામાં પણ આના પરથી મને એવું લાગે છે કે કહી શકાય કે એન્ડ્રોઇડની કમ્પેરિઝનમાં નહીં પણ બ્લેકબેરીની કમ્પેરિઝનમાં કેમેરા પણ સારું રિઝલ્ટ આપી શકે. જ્યારે તમે એની સ્ક્રીનમાં જોશો તો તમને થોડો બ્લુઇશ ટોન વધારે દેખાશે. નોર્મલી તમે આંખથી તમે જુઓ અને સ્ક્રીનની અંદર જુઓ, તમે કેમેરાની અંદર તમને એક બ્લુઇશ ટોન વધારે દેખાશે. પણ આ એક પ્રોબ્લેમ મને લાગે છે ઓએસની કારણે થઈને હોઈ શકે. તમે જ્યારે ફોટો ક્લિક કરો છો ત્યારે એ બ્લુઇશ ટોન નથી દેખાતો, પણ જ્યારે તમે આ કેમેરાની અંદર લેન્સથી તમે સ્ક્રીનની અંદર જોઈ રહ્યા છો તો ત્યારે આ એક ટોન દેખાય છે. તો આ એક પ્રોબ્લેમ હોઈ શકે. પણ ઓવરઓલ આ કેમેરા છે જે આની અંદર આપવામાં આવે છે 8 મેગાપિક્સલનો ઓટો ફોકસ કેમેરા, તે વન ઓફ ધ બેસ્ટ બ્લેકબેરી કેમેરા મેં અત્યાર સુધીમાં જોયો છે. 20,000 રૂપિયાના બજેટની અંદર આ જે ફોન આપવામાં આવી રહ્યો છે તો આ કેમેરા હજુ કંઈક એક્સ્ટ્રા આપી શક્યો હોત, પણ બ્લેકબેરી છે થોડી એની રોયલ્ટી કદાચ વસૂલી શકે ઓબ્વિયસલી. ઓવરઓલ બેટરી લાઈફની જો વાત કરીએ તો ઘણી સારી બેટરી લાઈફ છે. કેમેરાની વાત કરીએ ફ્રન્ટ કેમેરાની, 2 મેગાપિક્સલનો કેમેરા હોવાને કારણે થઈને થોડું પ્રોબ્લેમ થાય, પણ તેમ છતાં પણ 2 મેગાપિક્સલનો કેમેરા આનો જુઓ અને તમે કોઈ માઇક્રોમેક્સનો ડિવાઇસ ઉઠાવશો ને એનો 5 મેગાપિક્સલનો કેમેરા, તો બેનો પર્ફોર્મન્સ ખૂબ સેમ સિમિલર લાગશે. સો ઓવરઓલ બ્લેકબેરી જે છે ખરેખર એની કમ્પેરિઝન એપલ સાથે થતી હોય છે હંમેશા. ઇવન તમે કોઈ પણ ક્લાસિક સ્માર્ટફોન લો, સેમસંગના ફોન્સ લો, તો તમને એની અંદર કમ્પેરિઝન થતી હોય છે. સો એ પ્રમાણે ખૂબ જ સારો આનો સેલ્ફી કેમેરા છે અને વિડીયો કોન્ફરન્સ સ્કાઈપ વગેરે પણ થઈ જાય છે. આ ફોનની બેટરી લાઈફ એક દિવસ આરામથી તમે 3G ઉપર ઇન્ટરનેટ યુઝ કરતા કરતા આરામથી તમે યુઝ કરી શકશો. તમારે કોઈ જરૂર નહીં પડે બીજે દિવસે સવારે કદાચ ફોન ચાર્જ કરવાની જરૂર પડે એવું મને લાગી રહ્યું છે. સો ઓવરઓલ બેટરી લાઈફ ખરેખર ખૂબ જ સારી આપવામાં આવે છે. એટલે બની શકે કે આ ફોનથી ખરેખર બ્લેકબેરીની જે ટિપિકલ ઇમેજ છે કે એના નામથી કદાચ મજાક પણ ઉડાડવામાં આવે, સવાલો પણ પૂછવામાં આવે, એ દૂર થઈ શકે એવું છે? દૂર થઈ તો શકે, પણ મને એવું લાગી રહ્યું છે ચાંદની હજી બ્લેકબેરીએ થોડી કોશિશ વધારે કરવાની જરૂરિયાત છે. કેમકે જો હવે એક ફેઝ હતો દરેકના લાઈફની અંદર, ફેઝ આવે કે જ્યારે તમે એકદમ ડાઉન ઉપર હો, પછી ધીરે 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 કોઈ સફળતાના શિખરો તરફ આગળ વધો. ધીરે ધીરે બ્લેકબેરી આવી રહ્યું છે, પણ એને કારણે થઈને થોડાક પગલાઓ જે છે તે તમારે ફૂંકી ફૂંકીને લેવા પડે. હવે બ્લેકબેરીનું આ ફૂંકેલું પગલું લીપ જેને કહીએ છીએ આપણે આવ્યું તો છે આપણી સામે. વન ઓફ ધ બેસ્ટ બ્લેકબેરી ફોન મેં અત્યાર સુધીમાં આ જોયો છે ચાંદની. પણ આ ફોન કયા લોકો માટે છે? આ ફોન એવા લોકો માટે છે કે જે ઓલરેડી બ્લેકબેરી યુઝ કરે છે અથવા તો ભૂતકાળમાં કરતા હતા, એટલે કે બ્લેકબેરી ફેન્સ માટે કહી શકાય આપણે, જે બ્લાઇન્ડ ફેન્સ જેને કહીએ છીએ, જેમ સેમસંગના ફેન્સ હોય છે, એપલના ફેન હોય છે કે જે એપલ સિવાય કંઈ જ એક્સેપ્ટ ના કરતા હોય, તો એવા બધા જે લોકો છે ને એવી રીતે બ્લેકબેરીના પણ ક્યાંક દુનિયાના કોઈ ખૂણામાં બ્લેકબેરીના પણ એવા ફેન્સ છે. તો એવા જે ફેન છે કે જે અત્યારે કદાચ માઇગ્રેટ થઈ ગયા હોય બ્લેકબેરીમાંથી અને ફરીથી બ્લેકબેરીમાં આવવા માંગતા હોય અથવા ઓલરેડી બ્લેકબેરીના ફોન્સ યુઝ કરી રહ્યા છો, તો એવા લોકો માટે આ ફોન હોઈ શકે છે. સો ફાઇનલ વર્ડિક્ટ ચાંદની આપણે લઈએ છીએ. હવે ફોનને કિક તો એક એંગલથી આપી શકાય તેમ છે જ નહીં. એનું કારણ એ છે કે ફોન ખરેખર ક્લાસ અપાર્ટ છે, બહુ સરસ બ્લેકબેરીએ બનાવ્યું છે. એ વાત અલગ છે કે બ્લેકબેરી અત્યારે કોઈ યુઝ નથી કરતું, પણ મને એવું લાગી રહ્યું છે કે જો આ જ સ્ટેપ્સ બ્લેકબેરી ફોલો કરશે તો કદાચ ફરીથી એ બજારમાં આવી શકે. તો ઓન ધીસ નોટ હવે સમય થઈ ચૂક્યો છે આપણે નેક્સ્ટ વસ્તુ પર જમ્પ કરવાનો. હવે પહેલાં વાત આપણે આ વર્તમાનની કરી લીધી, અત્યારે આ નવો ફોન આવ્યો છે તેની વાત કરી લીધી, હવે આપણે ભૂતની વાત કરીશું, ભૂતકાળની વાત કરીશું. આ 6 મહિનાની અંદર 2015ના શું સારી વસ્તુઓ થઈ ગઈ છે તેની વાત કરીશું. આ વર્ષે સૌથી પહેલાં જે શરૂઆત થઈ, નવો ટ્રેન્ડ શરૂ થયો, એ છે 4GB RAM. તમારા ફોનને 4GB RAM મળી રહી છે. એક્ઝામ્પલ લઈ લો એસુસ ઝેન ફોન 2. ખૂબ સરસ આ પગલું છે ને કહેવાય ને કે આપણે RAM જે હતી હંમેશા આપણે જોતા હતા 1GB થી શરૂ થઈ, પછી 2GB પર પહોંચ્યા, હવે 3GB અત્યારે મળી રહી છે ઓલરેડી. હવે 4GB નો જમાનો શરૂ થઈ ચૂક્યો છે. 2015ની અંદર આ ફર્સ્ટ એવો ટ્રેન્ડ હતો કે જે ખૂબ મજા આવી હતી. એન્ડ્રોઇડ સિસ્ટમ આમ જેમ હમણાં પહેલાં વાત કરી, એન્ડ્રોઇડ સિસ્ટમ બહુ હેવી છે, એને હેવી સ્પેસિફિકેશન્સની જરૂર હોય છે. જો તમે લોલીપોપની જ વાત કરો તો લોલીપોપ ઇન્ડિવિજ્યુઅલી નિયરલી 1.5GB સુધીની RAM તો પોતે જ યુઝ કરી જશે. નિયરલી 1.5GB એટલે 1.25GB થી 1.5GBની વચ્ચે તમે ગણી શકો. OnePlus 2 જે હવે નવો આવશે એમાં પણ 4GBની RAM હશે. સો જમાનો આગળ વધી રહ્યો છે, 4GB RAMનો જમાનો હવે ધીરે ધીરે આવી રહ્યો છે. સો આ ધીસ ઇઝ ફર્સ્ટ ટ્રેન્ડ કે જેણે ખરેખર આપણું ધ્યાન ખેંચ્યું હતું. બીજો ટ્રેન્ડ અને ઘણો મહત્વનો કહી શકાય, બધાને ઉપયોગી એવો,
15,000 બજેટમાં ફોન આવવાના શરૂ થયા અને તમને ફીચર્સ એમાં મળવા લાગ્યા 30,000 બજેટના ફોનમાં. કહી શકાય કે સેમસંગ છે કે સોની છે, આ બધી બ્રાન્ડમાં તમને જે 30,000 ફોન મળતા હતા એ જ ફોન એસુસ છે, શાઓમી છે, આ બધી કંપનીઝ 15,000 એ જ ફીચર્સ સારી રીતે તમને આપવા લાગી. પૈસા તમે વધારે ચૂકવો છો, નાણાં આપણે વધારે દેવા પડે છે, પણ ફીચર્સ સામે એટલા બધા નોતા મળતા. હવે લગભગ એનાથી અડધી કિંમતમાં કદાચ વધારે ફીચર્સ પણ તમે મેળવી શકો છો. એક્ઝેક્ટલી. સો ધ 15,000 ઇઝ ન્યૂ 30,000. આ ધીસ ઇઝ વન ઓફ ધ ટ્રેન્ડ કે જેને આપણે ફોલો કર્યો છે. ત્યારબાદનો ટ્રેન્ડ બદલ્યો કે શરૂ કર્યો કહી શકાય સેમસંગ માટે, કે જે ટિપિકલ લુક આવતા પ્લાસ્ટિકના ફોન લાગે, કે કોઈ પણ સિરીઝનો તમે ફોન લો, કોઈ પણ મોડેલ લો, એક જ સરખા ફોન, એક જ સરખી ડિઝાઇન લાગે, એ સેમસંગ ગેલેક્સી એસ અને એસ સિક્સથી આ જે ટ્રેન્ડ બદલ્યો છે અને ગ્લાસને મેટલિક લુક તમને મળ્યો છે અને સેમસંગના ફોનને પણ જોઈને તમને વાવ, ડિઝાઇનને જોઈને કહેવાનું મન થાય. ખરેખર જાની આ વસ્તુ છે ને ખૂબ જરૂરી હતી. સેમસંગ જે છે તે ફેક પ્લાસ્ટિક, ફેક લેધરના મટિરિયલ યુઝ કરતો હતો. જો ઇવન તમે એસ ફાઇવ જોયો હોય ને તો એનું જે બેક પેનલ આપવામાં આવ્યું હતું એને જોઈને આમ ખરેખર ચિતરી ચડે એવું, અછબડા થયા હોય ને એવું એક બેક પેનલ આપવામાં આવ્યું હતું એની અંદર. પણ ખરેખર તમે જુઓ યાર, સેમસંગની જર્ની જુઓ, પ્લાસ્ટિકથી શરૂ કર્યું, ફેક લેધર પર આવ્યા અને અલ્ટિમેટલી એમને એક આ લીપ લેવો ખૂબ જરૂરી હતો. સેમસંગે આ જે વસ્તુ કરી તેને રાહ જોતા જોતા, કદાચ હું પાંચમા છઠ્ઠા ધોરણથી હું કદાચ હવે અત્યારે કોલેજ કમ્પ્લીટ કરીને જોબ પણ કરવા લાગ્યો, અને હવે છે જેને કહેવાય કે સેમસંગે આ સ્ટેપ લીધું છે, ગ્લાસ અને મેટલ ફિનિશ. ખરેખર એસ સિક્સ અને એસ સિક્સ એજની જેને કહેવાય ને કે વન ઓફ ધ એજ આપવાનું કામ અહીંયા આ મટીરિયલે કર્યું છે. ત્યારબાદ પાવર બેન્ક બની તમારી મજબૂરી. એક બાજુ મોદીજી એવું કહી રહ્યા છે કે ઈ બુક્સ એટલે કે નાના છોકરાઓના જે બેગ, સ્કૂલ બેગ્સ હોય ને, એનો ભાર હળવો કરવો છે અને તમારા જે બેગ્સ છે, પર્સિસ છે કે પછી લેપટોપ બેગ લો, એનો ભાર વધતો જાય છે. કારણ કે આજે નહીં તો કાલે કે સવારે તો સાંજે ઘરેથી ફૂલ બેટરી ચાર્જ હોય, પણ તમારે સાથે પાવર બેન્કની જરૂર પડે જ છે. કદાચ આ લિથિયમ આયન બેટરીઝ જે આપણે યુઝ કરી રહ્યા છીએ ને ચાંદની, આ બધા ફોનની અંદર જે યુઝ કરી રહ્યા છે, તમારી જે બેટરી છે તે લિથિયમ આયન બેટરી એને કહેવામાં આવે છે, એને કદાચ આ જે સોર્સ છે તેને કદાચ અહીંયા બદલવાની જરૂર છે, અને એને કારણે થઈને કદાચ આ બેટરી લાઈફમાં એક લીપ જોવા મળે. એટલે આપણે કંપનીઝને રિક્વેસ્ટ કરી શકીએ કે નો ડાઉટ ડિઝાઇન છે, ફીચર્સ છે, ઓપરેટિંગ સિસ્ટમ છે, આ બધામાં ધ્યાન રાખો, અપગ્રેડ કરો, પણ સાથે સાથે પ્લીઝ બેટરી પણ વધારે ચાલે એને પણ અપગ્રેડ કરો અને એમાં પણ ધ્યાન આપો. ચાંદી, નેક્સ્ટ ટ્રેન્ડની જો હું વાત કરું ને, અહીંયા એક એવો ટ્રેન્ડ શરૂ થયો 2015ની શરૂઆતથી અત્યાર સુધીમાં જો ઓબ્ઝર્વ કરીએ તો, આપણે તમે ખાવું છે, તમારે કંઈ નવી વસ્તુ, નવી રેસ્ટોરન્ટ શોધવી છે, એપ્લિકેશન તમારી પાસે છે. તમારે ટ્રાવેલ કરવું છે, ટેક્સી જોઈએ છે, એના માટે પણ એપ્લિકેશન છે. તમારે કંઈ પણ વસ્તુ શોધવી છે, કંઈ પણ નવી વસ્તુ જગ્યાએ જવું છે, કોઈ નોકરી જોઈએ છે, પૈસા ટ્રાન્સફર કરવા છે, કોઈની સાથે વાત કરવી છે, સ્કાઈપ કરો, આ તે દરેક માટે એપ્લિકેશન્સ. વધારે આ 6 મહિનાની જો વાત કરીએ ને યશ, તો મને ખાસ જે વસ્તુ અટ્રેક્ટિવ લાગી અને જે મેં માર્ક કર્યું છે કે ફૂડ, ઓનલાઈન ગ્રોસરી શોપિંગ પણ તમે કરી શકો છો. એટલે વીકેન્ડમાં પણ લોકોનું બહાર નીકળવાનું બંધ થઈ ગયું છે. ઇવન ક્લોધિંગ માટે તો ઓનલાઈન શોપિંગ થતી જ હતી, ફેશન માટે બધું, પણ હવે જે એપ્લિકેશન્સ વધી છે એટલે ઘરે બેઠા મોબાઈલથી તમે ઓર્ડર કરી શકો છો અને ડિલિવરી આરામથી મળી જાય છે. આ આપણે વાત કરી લીધી ભૂતકાળની, કે જે એક ટ્રેન્ડ આવી ચૂક્યા છે બજારમાં, અને હવે વાત કરવાના છીએ ભવિષ્યની. શું રૂમર્સ અત્યારે ભારતીય બજારમાં ચાલી રહ્યા છે, નોટ જસ્ટ ભારતીય બજારમાં, ઓવરઓલ અમેરિકન અથવા તો વર્લ્ડની વાત કરીએ, ટેકનોલોજીની દુનિયામાં કહી શકાય. સો એ હવે વાતો કરવાના છીએ, અને સૌથી પહેલી વાત અહીંયા જે રૂમર્સ ચાલી રહ્યા છે, તો સ્માર્ટફોનની વાત નહીં કરીએ ત્યાં સુધી મને તો મજા નહીં જ આવે. સો સ્માર્ટફોન સૌથી પહેલાં શાઓમી Mi 5 અને Mi 5 પ્લસ પણ આવી શકે છે. આઈફોનને ફોલો કરતાં કરતાં શાઓમી પણ કદાચ એક પ્લસ સિરીઝ લોન્ચ કરે તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે. રૂમર્સ એવું કહી રહ્યા છે સ્નેપડ્રેગનનું નવું પ્રોસેસર 820, જે અત્યારે 810 લેટેસ્ટ ઉપરનું પ્રોસેસર છે, એની ઉપર 820 આવી શકે છે અને એ શાઓમી Mi 5ની અંદર જોવા મળશે. પ્લસમાં શાઓમી Mi 5 પ્લસ પણ આવી શકે તેમ છે. બીજું સાથે એપલની જ વાત કરીએ તો સંભળાઈ રહ્યું છે એ રીતે કે લગભગ અહીંયા ઇન્ડિયાની જો વાત કરીએ, ભારતીય બજારમાં તમને દિવાળી સુધીમાં એપલ 6 પ્લસ, 6S અને 6S પ્લસ, કેમ કે 6 તો ઓલરેડી છે જ બજારમાં, પણ હવે અહીંયા એવું લાગી રહ્યું છે, હવે ઘણા લોકો એવું કહે છે કે આઈફોન 6ની જગ્યાએ 6S ની જગ્યાએ 7 પણ આવી શકે, પણ કદાચ પોસિબલ છે કે 6S જ લાગી રહ્યું છે અત્યારે. જે રીતે આઈફોનની આપણે જો એપલની સ્ટ્રેટેજી જોઈએ તો આઈફોન 1 આવ્યો, પછી 1S, 2, 2S, 3, 3S એવી રીતે ચાલી રહ્યું છે. બજેટ ફ્રેન્ડલી, પોકેટ ફ્રેન્ડલી ફોન આવી રહ્યો છે મોટો જી
સેકન્ડ જનરેશન જો તમે જુઓ તો હવે 10,000 બજેટમાં મળવા લાગ્યો છે. એનું રીઝન એ જણાઈ રહ્યું છે અને એવું લાગી રહ્યું છે કે મોટો જી થર્ડ જનરેશન આવવાનું છે આવનારા 6 મહિનાની અંદર. બિલકુલ, મોટો જી થર્ડ જનરેશનની અંદર જો આપણે વાત કરીએ ને તો શું નવું હશે? અફવાઓનું બજાર એવું કહી રહ્યું છે કે 4G તો એમાં ઓલરેડી મળવાનું છે. કારણ એનું છે એ છે કે મોટો જી ફોનની જો આપણે વાત કરીએ ને તો મોટો જીનું સૌથી મોટું માર્કેટ કદાચ ભારતીય બજાર છે. ભારતીય બજારમાં ઓલરેડી 4G શક્યતાઓ ધીરે ધીરે ક્લિયર થઈ રહી છે. સો 4G એનેબલ્ડ ફોન તો આમાં તમને મળી જ જશે. આ સિવાય ઘણા ફીચર્સની વાત કરીએ તો કેમેરાને ખરેખર અહીં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. મોટો જી સેકન્ડ જનરેશનમાં થોડો કેમેરા પાછળ પડી જાય છે તો કેમેરા ઇમ્પ્રુવ થશે. સો 1+2 જાહેરાત થઈ ચૂકી છે. અને ચાંદની મહત્ત્વની એક વાત હું તમને અહીંયા એ કહેવા માગીશ કે કંપની છે ને એ પોતે ડિવાઇસને ટીઝ કરવા માટે રિસેન્ટ, બહુ રિસેન્ટ લોન્ચ છે એનું. 1-2 અઠવાડિયામાં જ આપણને રીન્સ અહીંયા લોન્ચ જોવા મળશે. પણ એના ફીચર્સ જે છે ને તે કંપની પોતે ડિક્લેર કરી રહી છે. હવે 4GB RAM તો ઓલરેડી ડિક્લેર થઈ ચૂકી છે. સ્નેપડ્રેગન 810 પણ વર્ઝન એમાં 2.0 આપણને મળી રહ્યું છે. સ્નેપડ્રેગન 810ની સાથે કમ્પ્લેઇન એ છે કે આ ડિવાઇસ, આ પ્રોસેસર જે છે, ચિપ જે છે, તે ડિવાઇસને ગરમ બહુ કરે છે. સો ફોન તમે યુઝ કરતા હોય તો રીતસર હાથ દાજી જાય એવું આપણને લાગે. સો એનું એક વર્ઝન 2 આવી રહ્યું છે અને ઇટ વિલ બી કુલર દેન એવર એવું અહીંયા કંપનીનું કહેવું છે. કુલર દેન એવર મતલબ આ ઠંડુ હશે. બીજા એવા ઘણા પણ જેને કહેવાય કે ડિવાઇસીસ આપણે જોયા છે એની સામે આ બહુ જ ઠંડુ હશે અને ગરમ નહીં થાય. વિન્ડોઝમાં પણ યશ સંભળાઈ રહ્યું છે કે એક ટ્રેન્ડ, કંઈક અપડેટ તમને જોવા મળે. કઈ રીતે તમે અપડેટ કરી શકો એના માટે કંઈક રિક્વાયરમેન્ટ? ઓકે, જો તમે રજિસ્ટર્ડ વિન્ડોઝ યુઝ કરો છો તો તમને આ ફાયદો મળશે. ફ્રી અપડેટ વિન્ડોઝ આપી રહ્યું છે અને તમારે શું કરવાનું છે, જસ્ટ તમે યુઝ કરો છો તો તમારી સ્ક્રીન પર તમે આમ જુઓ આ સાઈડ અહીંયા સ્ટાર્ટની સાથે સેટિંગ્સના એના બધા બટન્સ હોય છે ત્યાં તમે જશો. સો ત્યાં એક ઓપ્શન અત્યારના બધાને ઇઝીલી અવેલેબલ મળે છે કે ક્વિક રજિસ્ટર ફોર ધ અપડેટ. ત્યાં તમારે જસ્ટ સેટિંગ્સમાં જઈને રજિસ્ટર કરવાનું છે અને તમને ઓટોમેટિક જ્યારે પણ અપડેટ્સ અવેલેબલ હશે ત્યારે મળી જશે. વોઇસ કમાન્ડ હવે વિન્ડોઝ 10ની અંદર આવી જશે. સો કેટલું ઇન્ટરેસ્ટિંગ બની શકે છે આની કે આપણે જસ્ટ બોલીએ કે ઓપન વર્ડ, તો કમ્પ્યુટરને તમારે ટચ કરવાની પણ જરૂર નથી, સીધું વર્ડ ઓપન થઈ જાય. પછી તમે કોઈ પણ કમાન્ડ બોલો કે ભાઈ આ ટાઈપ ધીસ મેસેજ, તો એ મેસેજ ટાઈપ થઈ જાય અને જસ્ટ સેન્ડ પણ થઈ જાય. અને એક જે રીતે સીરી છે, ગૂગલ નાઉ છે જેને આપણે યુઝ કરીએ છીએ અત્યારે, એ રીતનું જ એક આમ આમ જેને કહેવાય ને કે એકદમ ક્વિક આ બધી વસ્તુઓ બનતી જઈ રહી છે. મારે યશ કંઈ કુક કરવું હોય અને હું કમાન્ડ આપું કે મારા માટે આ બનાવી દે તો બનાવી દે. હા યાર, જો હવે આ વસ્તુ એવી છે ને કે એ ડિવાઇસની અંદર કંઈ પણ કરી શકશે પણ ડિવાઇસની બહારની દુનિયામાં હજી આપણે એટલા બધા આગળ નથી વધ્યા. ઇવન ટેગરોની જો વાત કરીએ તો એ પણ એટલા બધા આગળ નથી કે ભાઈ હું એમ કહું કે ભાઈ અહીંથી ટેક મી ટુ હોમ અને મને કોઈ આવીને લઈ જાય, એટલું તો એ પોસિબલ નથી. બટ સ્ટીલ આ એક સારી વસ્તુ જેને કહેવાય કે બની રહી છે અને વિન્ડોઝ 10 ઇઝ અ થિંગ. નેક્સ્ટ ઓપરેટિંગ સિસ્ટમની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો વધુ એક ઓપરેટિંગ સિસ્ટમ આવી રહ્યું છે, એન્ડ્રોઇડ એમ આવી રહ્યું છે. હવે અત્યાર સુધીમાં જે ખાણીપીણીની વસ્તુઓ ઉપર જે એન્ડ્રોઇડનું ટ્રેન્ડ ચાલ્યો આવે છે કે જે કિટકેટ લો કે પછી જેલીબીન લો, આઈસ્ક્રીમ સેન્ડવિચ લો, પછી લોલીપોપ, ત્યારે આપણે લોલીપોપનો સ્વાદ ચાખી રહ્યા છીએ. પણ નેક્સ્ટ વસ્તુ શું હોઈ શકે, નામ એમ પરથી શું હશે? મફિન્સ. મફિન્સ હોય કે પછી માર્શમેલો હોય, ઇવન જો ઇન્ડિયન વર્ઝનની વાત કરીએ તો મેંગો, ઇવન હોઈ શકે મીઠાઈ, એન્ડ્રોઇડ મીઠાઈ, કંઈ પણ હોઈ શકે છે. પણ આ એન્ડ્રોઇડ એમ આવી રહ્યું છે. નેક્સ્ટ આ જે એક નેક્સ્ટ ફોકસ હોવું જોઈએ ખાસ કરીને એન્ડ્રોઇડનું, તે હવે એન્ડ્રોઇડ એમની અંદર ગૂગલ થોડું સિક્યુરિટી ઉપર વધારે ફોકસ રાખી રહી છે. આ વખતે એક એન્ડ્રોઇડને હંમેશા પોટેન્શિયલી જેને કહેવાય કે હેકર અટેક થવા માટે હંમેશા પોટેન્શિયલ હોય એવું એન્ડ્રોઇડ સિસ્ટમ છે અત્યારે, પણ એને હવે સિક્યોર બનાવવાની એક અહીંયા પ્રોસેસ જેને કહેવાય એ કરી રહ્યું છે. સો ધીસ ઇઝ ધ વન ઓફ ધ ટ્રેન્ડ અને એન્ડ્રોઇડ એમની ખરેખર આપણે બધા બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. એન્ડ્રોઇડ ફોન્સની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે બ્લેકબેરીની પણ વાત કરીએ કે બ્લેકબેરી હવે પોતાના એક ટ્રેડિશનલ લુકમાંથી, ફીચરમાંથી થોડું બહાર આવી રહી છે. જેમ કે હમણાં જ આપણે શરૂઆતમાં જ વાત કરી તો બીજું એનું લઈ શકાય ને કે એન્ડ્રોઇડ ફોન્સ જે એપ્લિકેશન્સ તમને એમાં જ મળતી હતી, હવે બ્લેકબેરી પણ તમને આપી રહ્યું છે, ટ્રાય કરી રહ્યું છે. અરે બ્લેકબેરી પોતાના ઇન્ડિપેન્ડન્ટ એન્ડ્રોઇડ ફોન્સ લોન્ચ કરી રહ્યું છે. ચાંદની મને આ સ્ટેપ સમજાતું નથી. બ્લેકબેરી ઓલરેડી એટલું જેને કહેવાય કે સિક્યોર્ડ સિસ્ટમ હતી. એન્ડ્રોઇડ સિસ્ટમ જે છે તે હમણાં જ આપણે વાત કરી કે ભાઈ હેકર ગમે ત્યારે અટેક કરી શકે છે. બ્લેકબેરીએ એન્ડ્રોઇડમાં આવવાની જરૂર શું હતી? હવે આ સ્ટેપ એટલા માટે કદાચ હોઈ શકે છે કે ભાઈ સૌથી વધારે ફોન વેચાય છે એન્ડ્રોઇડ, બ્લેકબેરીનું સેલ્સ બહુ જ નીચું છે, તો એને મર્જ કરવા માટે થઈને કદાચ કહી શકાય કે ભાઈ આ સ્ટેપ લેવામાં આવતું હોય. પણ આ ધીસ ઇઝ નોટ અ સ્ટેપ દેટ
સેટિસ્ફાઈઝ અસ. અને બ્લેકબેરી આવું નહોતું કરતું જોઈતું, પણ સેલ્સ વધારવા માટે ભાઈ લોકો કંઈ પણ કરવા તૈયાર હોય છે. માર્કેટિંગ કદાચ એવું પણ સ્ટેપ હોઈ શકે કે જેની આપણે બહુ કોઈ રાહ પણ નથી જોતા, પણ હા એ રાહ એટલા માટે હશે કે છે શું આવું સ્ટેપ, રીઝન શું છે આનું જોઈએ. હવે એ તો રીઝન કદાચ બ્લેકબેરી આવનારા દિવસોમાં કહેશે, પણ હવે એનાથી પછીની એક ટેકનોલોજી કે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ, વર્ચ્યુઅલ રિયાલિટી. વર્ચ્યુઅલ રિયાલિટીનું સૌથી પહેલું જ સ્ટેપ જો વાત કરીએ તો વનપ્લસ ટુ જે લોન્ચ થવાનો છે તે વર્ચ્યુઅલ રિયાલિટીમાં લોન્ચ થવાનો છે. સો વર્ચ્યુઅલ રિયાલિટીની નેક્સ્ટ દુનિયા હવે આવી રહી છે. તમારે કોઈ ગેમ રમવી હોય તો તમે જસ્ટ એ વર્ચ્યુઅલ રિયાલિટીના ગેજેટને પહેરી લો અને તમે પોતે એ દુનિયાની અંદર પહોંચી જશો અને તમારે ત્યાં જઈ અને રમવાનું છે. સો કંટ્રોલ્સ કદાચ હજુ પણ એટલા બધા ડેવલપ નથી થયા કે તમારે હાથમાં જ કંટ્રોલ હશે, પણ તમે 360 ડિગ્રી એંગલ સુધી આમ જોઈ શકો, તમે પાછળ ફરીને પણ જોઈ શકો, એ ગેમની અંદર તમે પોતે પહોંચી ગયા છો એક અહેસાસ તમને એવો થશે. સો વર્ચ્યુઅલ રિયાલિટી ઇઝ નેક્સ્ટ બિગ થિંગ. સમય થઈ ગયો છે હવે ટેક ગુરુ હેલ્પલાઈનનો. તો મુઝફ્ફર ખેરાની અહીંયા પૂછે છે કે વિન્ડોઝ ફોન જે છે એ વાયરસ ફ્રી છે, શું આ વાત સાચી છે? પાર્શિયલી જેને કહેવાય ચાંદની આ વાત સાચી છે. જેમ આપણે બ્લેકબેરીની પણ હમણાં વાત કરી કે એપ્લિકેશન્સ જે છે તે થોડી સિક્યોર હોય છે, એવી રીતે જ વિન્ડોઝ સિક્યોર એટલા માટે છે કેમ કે વિન્ડોઝની અંદર એપ્લિકેશન્સનો મારો જે એન્ડ્રોઇડ ઉપર જે છે ને એટલો આમ હેવી, દરરોજ તમને 500-600 નવી એપ્લિકેશન્સ જોવા મળે એવી રીતના તમને નહીં જોવા મળે. વિન્ડોઝ ઇઝ અ લિટલ બિટ સિક્યોર્ડ સિસ્ટમ, તો એની અંદર તમને હેકિંગ પણ જેને કહેવાય કે બહુ ઓછી પોટેન્શિયલ જોવા મળશે. આ સિવાય વાયરસની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, વિન્ડોઝ પીસીમાં વાયરસ આપણે ઢગલાબંધ જોયા છે, પણ વિન્ડોઝ મોબાઈલની અંદર જો વાત કરીએ ઓપરેટિંગ સિસ્ટમમાં વાયરસ ફ્રી તો નથી, પણ પાર્શિયલી કહી શકાય જ્યારે તમે એન્ડ્રોઇડ ફોનની સાથે કમ્પેર કરો તો, કે ઓવરઓલ થોડું સિક્યોરિટી તો અહીંયા તમને વધારે મળી જ જશે. અને એપ્લિકેશન્સ મેઇન તો કે જે એપ્લિકેશન્સ જે છે તે થોડી સિક્યોર્ડ હોય છે વિન્ડોઝની અંદર, એને કારણે થઈને આ કહેવત કદાચ જેને કહેવાય એ તમે સાંભળી હશે. નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે સુરજ પટેલનો કે SAR વેલ્યુ શું છે અને શું એ નુકસાન કરે. હવે આ બહુ ટેકનિકલ ક્વેશ્ચન છે. SAR બેઝિકલી છે શું એની જો વાત કરીએ તો, આપણે જ્યારે પણ કોઈ પણ ફોન યુઝ કરીએ છીએ જે વાયરલેસ છે તો એના રેડિએશન્સ હોય છે, એના રેડિયો સિગ્નલ હોય છે, હવે એના દ્વારા આ ફોન ઓપરેટ થતો હોય. હવે જ્યારે તમે ફોન યુઝ કરો છો, જ્યારે મેઇનલી તમે જ્યારે ફોનમાં વાત કરો છો ત્યારે આ રેડિએશનના લેવલ્સ સૌથી વધારે હોય છે. હવે અમુક લેવલથી ઉપર હોય તો આ તમને નુકસાન કરી શકે, 100-100% કરી શકે, પણ ભારતીય સરકાર જે છે, ભારત સરકાર, તેમણે આ નિયમ બનાવ્યો છે કે 1.6 વોટ્સ પર કિલોથી ઉપર તમારું જો અહીંયા રેડિએશન હોય કોઈ પણ ફોનનું તો એ અલાઉડ નથી. મતલબ જેટલું ઓછું હશે રેડિએશન એટલો વધારે તમને અહીંયા ફાયદો કરશે. સો આ SAR વેલ્યુ જે છે તે તમારા રેડિએશન સિગ્નલ્સ જે હોય છે તેને તમારું બોડી કન્ઝમ કરતું હોય છે, અબ્ઝોર્બ કરતું હોય છે. સો ક્યાં સુધીનું લીગલ છે, આપણા ભારત સરકાર, દરેક દેશની અલગ અલગ લેવલ છે, પરંતુ ભારત સરકારે એ અલાવ કર્યું છે 1.6 વોટ્સ પર કેજી, એટલે તમારું જે ટોટલ બોડી વેઇટ ગણો એમાં પર કેજી 1.6 વોટ્સથી વધારે અબ્ઝોર્બ ન થવું જોઈએ. સો આ લેવલ પર જ્યાં સુધી છીએ આપણે ત્યાં સુધી કોઈ ચિંતાનું કારણ નથી, પણ જો તમારો ફોન જેની અંદર વોરંટી કાર્ડ હોય છે અથવા તો યુઝર મેન્યુઅલ તમે જ્યારે ફોન લો એની અંદર SAR વેલ્યુ ડિક્લેરેશન હંમેશા આપવામાં આવતું હોય છે. સો આ એક વસ્તુ છે જેને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ, અને ફોન નુકસાન કરી શકે ત્યારે જ્યારે આ લેવલથી વધારે હોય. આને ઇગ્નોર કરી રીતે કરી શકો, જ્યારે તમે ફોનમાં વાત કરો છો તો હેન્ડ્સ ફ્રીનો યુઝ કરો અથવા તો બ્લૂટૂથ ડિવાઇસનો યુઝ કરો કે જેને કારણે તમને ફોનથી તમે થોડા દૂર રહેશો તો તમને આ SAR જે આપણે કહીએ છીએ તે લેવલ્સ જે છે તે થોડા આપણને જળવાયેલા જોવા મળશે, તેનાથી થોડા તમે દૂર રહી શકશો. લિનોવો K3 નો રિવ્યુ કરો યશ, આ બધા આપણી પાસેથી માંગી રહ્યા છે દર્શકો. યાર ચાંદની છે ને આ અમુક ટાઈમે છે ને આપણી મજબૂરી બની જતી હોય છે. હવે તમને એમ થતું હશે કે ભાઈ અમે કઈ રીતે ફોન રિવ્યૂ કરતા હોઈએ, અમે પોતે પરચેસ કરીને તમને રિવ્યૂ આપતા હોઈએ કે પછી કઈ રીતના કરતા હોઈએ, તો આમાં જ છે કેવું કે લિનોવો K3 નોટની ડિમાન્ડ એટલી છે, ફ્લેશ સેલ જે બે થઈ ગયા ને અત્યાર સુધીમાં ટોટલ 90,000 ડિવાઇસીસ જે છે તે ચપોચપ ગરમ ગરમ ગાંઠિયાની જેમ વેચાઈ ગયા છે, અને એટલા ડિમાન્ડમાં છે આ ફોન કે કંપનીએ હજુ સુધી અમને આ ફોન મોકલ્યો નથી. સો આ K3 નોટ મને ખબર છે કે તમને બહુ જ ઈચ્છા છે કે અમે આનો રિવ્યૂ કરીએ અને કરશું જ, પણ કંપનીએ જ્યાં સુધી અમને ફોન આપ્યો નથી ત્યાં સુધી હું તમને કઈ રીતે કહી શકું? અને જેમ કે તમે જાણો છો કે અહીં ટેક ગુરુ પર હું અને યશ જ્યાં સુધી અમે પોતે રિવ્યૂ ના કરીએ ત્યાં સુધી રિવ્યૂ નથી આપતા. આ ક્વેશ્ચન અહીં આવી રહ્યો છે આદિત્ય ભટ્ટનો કે ફોન રિવ્યૂ કર્યા વગર તમે રિવ્યૂ આપો ને? અરે જો, એક તો વર્ડ યુઝ કરે છે રિવ્યૂ, બરાબર, એટલે તમે જ્યાં સુધી રિવ્યૂ ન કરો ત્યાં સુધી રિવ્યૂ ન આપી શકો, તેમ છતાં પણ ડિમાન્ડ એવી આવે છે કે હું ફોન રિવ્યૂ કર્યા વગર તમને સજેસ્ટ કરું. હવે તમે વિચારો
કે તમે કોઈ પણ માણસને એક સાયકલ સજેસ્ટ કરવા માગો છો, તમે યુઝ કરી નથી પણ તમે એમ કહો છો કે ના 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 બહુ સારી સાયકલ છે, હવે જો એ સાયકલ ખરાબ નીકળી તો ગળું માણસ કોનું પકડશે? તમારું. અને એ વસ્તુ હું કે ચાંદની નથી કરવા માગતા. અમે જ્યાં સુધી પર્સનલી એ ડિવાઇસને યુઝ નહીં કરીએ ત્યાં સુધી અમે તમને રેકમેન્ડ નહીં કરીએ કે ભાઈ આ ડિવાઇસ આવો છે કે તેવો છે. અને દેટ ઇઝ દેટ શુડ બી ધ આઈડિયલ કન્ડિશન, કે જ્યાં સુધી અમે પોતે એમ નથી વિચારતા કે ભાઈ આ ફોન સારો છે ત્યાં સુધી હું તમને શું કામ કહીશ કે સારું કે ખરાબ લાગવા માટે પણ અમારે પણ પહેલા રિવ્યૂ કરવું છે, અમારે પણ ફીલ કરવું છે. અમારા જે ટેસ્ટ છે તે બહુ હેવી હોય છે અને એની અંદર જો આ ફોન પાસ થાય તો જ અમે તમને રેકમેન્ડ કરીએ. એટલે ઓનેસ્ટ ઓપિનિયન માટે થોડી રાહ જોવી પડશે તમારે, થોડી રાહ જોવી પડશે. મને એવું લાગી રહ્યું છે એક બે અઠવાડિયામાં કદાચ આ ડિવાઇસ આવી જશે, K3 નોટ, અને પછી અમે એનો રિવ્યૂ કરશું અને પછી તમને કહીશું. બટ ફોન સ્પેસિફિકેશન વાઇઝ જો ઓવરઓલ વાત કરું તો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે, એટલા માટે જ આ ગરમ ગરમ ગાંઠિયાની જેમ વેચાઈ રહ્યો છે. સો ગાઈઝ, આજે ઘણી બધી વાતો કરી છે, ઘણા બધા આપણે ટેકનોલોજીની વાતો કરી, રૂમર્સની વાતો કરી, અને હવે જવાનો સમય થઈ ગયો છે. કદાચ તમારા ક્વેશ્ચનનો આમાં તમને સોલ્યુશન નથી મળ્યો, જવાબ નથી મળ્યો, તો મળી શકે છે. તમે હજુ અમને ટ્વિટર પર, ફેસબુક પર કે પછી ઇન્સ્ટા પર પણ ફોલો કરીને તમારી ક્વેરીઝ મોકલી શકો છો. અને આ જ tghelpline@network18online.com પર અહીં લખેલું છે, હું કદાચ સ્પીડમાં બોલી ગયો પણ તેમ છતાં પણ એ તમે એની ઉપર મેઇલ કરી શકો છો. ઈમેલ આઈડી છે અને ઘણી બધી વાતો કરી લીધી છે. હવે બસ હવે રજા લેવાનો સમય થયો છે, ગળું હવે સાથ નથી આપી રહ્યો, ચા પીવી પડશે. સો જઈએ, આવતા અઠવાડિયે ફરીથી મળીશું, થોડા ગાંઠિયા ખાઈએ. સ્ટે કનેક્ટેડ.